સિંહની સુખડી બનાવવામાં આ પાંચ પ્રશ્ન તો બધાને જ આવતા હોય છે. સિંહ ક્રશ કરતી વખતે તેલ છૂટું પડી જાય છે. સિંહને ગોળ અને ઘીનું પ્રમાણ કેટલું લેવું તે ખબર નથી પડતી. ગોળનો પાયો વધારે થઈ જાય છે. સુખડી ચવળ કે કડક બની જાય છે. સુખડી બન્યા પછી ભૂકો ભૂકો થઈ જાય છે. આ બધા જ પ્રશ્નના જવાબ અને સિંહની સુખડી બનાવવાની પૂરી અને પરફેક્ટ રીત મેં આ વિડીયોમાં બતાવી છે. આવી જ રેસીપી જોતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી નવી રેસિપીઝ તમને આસાનીથી જોવા મળે. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. દરેક સ્વીટ બનાવવી સહેલી જ છે જો આપણી પાસે તેનું સાચું માપ હોય તો. તેની માટે હવે હું તમને મેઝરમેન્ટ કહું છું. આ એક વાટકી સિંગ છે. ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લેવાની. આ એક વાટકી સિંગ છે. તેનાથી અડધો ગોળ અને તેનાથી અડધું ઘી. આ એક સરળ માપ છે. જો તમારે ગ્રામમાં જોતું હોય તો 250 ગ્રામ સિંગદાણા, 125 થી 150 ગ્રામ ગોળ, તમે જેવું ગળ્યું ખાતા હોય તે રીતે તમારે નાખવાનો. આ અત્યારે મેં દેશી ગોળ સમારીને રાખ્યો છે અને આ 75 ગ્રામ જેટલું ઘી. હવે આપણને બધી વસ્તુનું માપ તો મળી ગયું છે, તો ચલો ફટાફટ રીત જોઈએ. આપણે રેસીપીની શરૂઆત સિંગ શેકવાથી કરીએ છીએ. સિંગ કેવી અને કેટલી શેકવી એ તમને બતાવું છું, જેનાથી પ્રોપર બને. અત્યારે આ મેં એક પેન લીધું છે, તેની અંદર હું આ સિંગદાણા એડ કરું છું જે કાચા છે. હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ. ગેસ અત્યારે એકદમ સ્લો રાખવાનો છે. આપણે ફાસ્ટ ગેસે સિંગદાણા નથી શેકવાના. આવી રીતે સિંગને આપણે ઉપર નીચે કરતા જવાની કે જેથી તે બધી જગ્યાએથી પ્રોપર શેકાય. ફ્રેન્ડ, સિંગ શેકવી પણ એટલી જ મહત્ત્વની છે. જો સિંગ તમારી વધારે પડતી શેકાઈ જશે તો કડવો ટેસ્ટ આવશે, અને જો કાચી રહેશે તો તમને ટેસ્ટમાં નહીં ભાવે. તો આ એક વસ્તુ પ્રોપર શીખવી પણ જરૂરી છે. તેના માટે હું તમને આ પૂરું બતાવું છું. આ સિંગ જેવી રીતે શેકાતી જશે ત્યારે તેનો થોડો કલર ચેન્જ થશે, અને તેને આમ હાથેથી કરશો તો તેનું આવી રીતે ફોતરું છૂટું પડી જશે. તો આવા ટાઈમે સિંગ શેકાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દેવાનો. હવે આ શેકેલી સિંગને આપણે આવી રીતે એક ડીશમાં ઠંડી થવા દઈએ. થોડી એકદમ ઠંડી નથી કરવાની, આપણે ફોતરા કાઢી શકીએ તેટલી રહેવી જોઈએ. 2-3 મિનિટ ઠંડી થવા દઈએ. હવે આ સિંગને આપણે અડી શકીએ તેટલી ઠંડી પણ થઈ ગઈ છે, અને આને તમે આમ પણ ફોતરા કાઢી શકો છો, પરંતુ બહુ જ વાર લાગે છે. તો હું તમને એક જલ્દી રીત બતાવું. આવી રીતે કોઈ પણ એક કપડું અથવા કિચન ટોવેલ નેપકિન લઈ લો તમે, અને એમાં આવી રીતે સિંગ નાખી દો. હવે આને આવી રીતે આમ કરી અને આવી રીતે ઘસો. આ એકદમ જલ્દી કરવા માટેની રીત છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈ લઈએ. જુઓ, ઘણા બધા છોતરા અલગ થઈ ગયા છે. એકાદ બે રહી ગયા હોય તો ચાલશે. અત્યારે મેં આ સિંગદાણા જ લીધા છે, જે રેડીમેડ જ મળે છે દુકાનમાં. આપણે ખારી સિંગ આમાં નથી ઉપયોગમાં લેવાની. હવે આપણે આના ફોતરા કેવી રીતે અલગ કરશું? જો આપણે ઉડાડશું તો આપણું ઘર ઘણું ગંદુ થઈ જશે. તો હું તમને આજે એની પણ એક રીત કહું. આવી રીતે કોઈ પણ એક જારો લેવાનો, તેને આવી રીતે કોઈ વાસણમાં રાખવાનો, અને હાથેથી તમારે સિંગદાણા લઈ લેવાના. હવે આને આવી રીતે ચાળશો તો બધા ફોતરા આવી રીતે નીચે પડી જશે અને સિંગ તમને સાફ મળી જશે. હવે આ ફોતરા કાઢેલી સિંગને આ મિક્સરના નાના બાઉલમાં લઉં છું. હવે આપણે આને ક્રશ કરીએ. હવે આ સિંગને આપણે ડાયરેક્ટ ક્રશ નથી કરવાની. આ 0, 1, 2, 3 બટન ઉપર રહીને ક્રશ નથી કરવાની, નહીં તો સિંગનું તેલ છૂટું પડી જશે અને લોંદો થઈ જશે. આપણે દરદરો ભૂકો જોઈએ છે. તો આ જે 0નું બટન છે એનાથી ઓપોઝિટ સાઈડ, કે જ્યાં નંબર નથી તે સાઈડ, આપણે ચાલુ બંધ કરતાં કરતાં ક્રશ કરશું. હવે ક્રશ થઈ ગયા પછી આપણે જોઈ લઈએ. જો તમે જોઈ શકો છો, એકદમ દરદરો ભૂકો બન્યો છે. એકદમ વધારે અધકચરો પણ નહીં અને એકદમ પાવડર ફોર્મ પણ નહીં કરવાનો, અને બિલકુલ ચીકણો ભૂકો નથી બન્યો, એકદમ ખુલ્લો ભૂકો બન્યો છે. આવો ભૂકો બનવો જોઈએ. આપણે સુખડી બનાવવાના 2 મેજર સ્ટેપ જોયા, કે આપણે સિંગ કેવી શેકવાની કે જેથી કડવી ના થઈ જાય, અને આપણી સિંગ કેવી રીતે ક્રશ કરવી કે જેથી તેમાંથી તેલ છૂટું ના પડી જાય. હવે આપણે ત્રીજા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પર આવી સુખડી બનાવવાના. તેને માટે આ એક નોનસ્ટિક પેન લીધું છે. તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ શકશો. હવે ગેસ ચાલુ કરું છું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે આ ઘી લઉં છું. સ્વીટ બનાવવાનો ફ્રેન્ડ્સ બધો આધાર પાયા ઉપર છે. પાયો કે ચાસણી જે સ્વીટમાં હોય, જો તે પ્રોપર બનશે તો આપણી સ્વીટ સરસ બનશે. તો આપણે એ બાબતનું અત્યારે ધ્યાન રાખી અને શીખીએ. હવે આપણે આમાંથી થોડું આ ઘી લઈ લઈએ છીએ.
એને અને આ જે મોલ્ડમાં આપણે સુખડી કાઢવાની છે તેને આપણે ગ્રીસ કરી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, હજી આમાં પણ હું તમને એક વસ્તુ કહું કે જો શિયાળો હોય તો તમે આવી રીતે ઘી લગાડશો ને તો ઘી થીજી જશે અને ચોસલા બરોબર નહીં બને. તો એની માટે તમારે ત્યારે અહીંયા 2 ટીપા તેલ લગાડવાનું જો શિયાળો હોય તો. આ પણ એકદમ કામની ટ્રીક છે. હવે આ ઘીની અંદર આપણે આ ગોળ ઉમેરવાનો છે. ગોળ એકદમ ઝીણો સમારીને લેવાનો. દેશી લો કે કોલ્હાપુરી લો, કોઈ પણ ગોળ લો, તમારે ઝીણો સમારી લેવાનો કે જેથી તે સરખી રીતે જલ્દીથી મેલ્ટ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમને સુખડી ખાવાની ઈચ્છા થાય તો તમે સૌથી ફટાફટ બનાવી શકો છો આ સુખડીને. એકદમ જલ્દી, ઝડપથી અને ઘરમાં જ રહેલી વસ્તુથી બની જાય છે. હવે આ ગોળને આપણે ધીરા ગેસ પર પહેલાં મેલ્ટ થવા દઈએ. હવે આ ગોળને આપણે કેટલો મેલ્ટ કરવો કે જેથી આપણી સુખડી કડક ના થઈ જાય, આપણે હવે તે પ્રશ્ન જોઈએ. જો ગોળનો પાયો સરખો નહીં થાય તો સુખડીનું બાઇન્ડિંગ સરખું નહીં આવે, તો એ બાબતનું ખૂબ ધ્યાન રાખવાનું. હવે આપણો ગોળ ધીરે ધીરે મેલ્ટ થયો છે, પણ હજી આપણું બધું ઘી ગોળથી અલગ છે. જેમ જેમ પાયો બનતો જશે તેમ ગોળ અને ઘી એકરસ થતા જશે. પાયો એટલે આપણે આ જે ગોળ અને ઘીને સાથે મેલ્ટ કરીએ છીએ આને પાયો બન્યો કહેવાય સ્વીટ માટે. અને આવી રીતે પાણી અને ખાંડ જ્યારે તમે મિક્સ કરો તો એને ચાસણી બની કહેવાય. આ બે અલગ છે. ગોળની સ્વીટમાં પાયો બને અને ખાંડની ચાસણી બને. હવે ધીરે ધીરે ગોળ અને ઘી એકરસ થઈ રહ્યા છે. આ ટાઈમે તમારે મૂકી નહીં દેવાનું, સતત હલાવ્યા કરવાનું, નહીં તો આપણો ગોળ એક જગ્યાએથી બળી જાય. તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે બબલ્સ આવવા લાગ્યા છે ગોળમાં, અને ગોળ અને ઘી મર્જ થઈ રહ્યા છે. જેટલા બબલ્સ આવશે એટલો ગોળ હવે હલકો થતો જશે. આ સ્ટેપ થોડું ફટાફટ કરવાનું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જો અત્યારે પાયો વધારે થઈ જશે તો તમારી સુખડી કડક થશે. હવે તમને આ સ્ટેજ પર એવું થયું કે પાયો વધારે કડક થઈ ગયો છે, તમે વધારે વાર રાખ્યો છે, તો તમારે 2 ચમચી દૂધની મલાઈ અથવા 2 ચમચી દૂધ નાખી દેવાનું, તો તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે. આ એક ખૂબ જ કામની ટ્રીક છે. હવે તમે જોઈ શકો છો ઘી એકરસ થઈ ગયું છે, ગોળ એકદમ હલકો થઈ ગયો છે અને બધો ઉપર આવી ગયો છે. બસ હવે તમારે જો મલાઈ એડ કરવી હોય તો આ સ્ટેજ પર એડ કરી દેવાની, અને તમારે જો સૂઠ અને ગંઠોળા નાખવા હોય તો પણ તમારે આ સ્ટેજે નાખવાના. આ હું અત્યારે આમાં સિંગનો ભૂકો એડ કરી દઉં છું, અને આ તમારે ગેસ અત્યારે 5 મિનિટ બંધ કરી દેવાનો છે. હવે આપણે આને મિક્સ કરીએ. સૂઠ એટલા માટે નાખવાની ફ્રેન્ડ્સ, કારણ કે આપણને સિંગ ઘણીવાર વાયડી પડતી હોય છે, તો વાયુ ના થાય તેની માટે સૂઠ આપણે એડ કરીએ છીએ. જો તમને ભાવતી હોય તો તમે સૂઠ, ગંઠોળા અને એલચી એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટનો ભૂકો પણ તમે નાના બાળકોને દેતા હોય તો એડ કરી શકો છો. હવે આ બધું આપણે ફટાફટ મિક્સ કરી દેવાનું. હવે આનું ધીરે ધીરે બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. આપણે 1-2 મિનિટ ગેસ ચાલુ કરીએ છીએ. હવે આપણે ગેસ બંધ કરીએ છીએ. આપણે સુખડી કાઢી લીધી છે અને આવી રીતે આપણે આને પાથરી દીધી છે. હવે આપણે આને થોડી ઠંડી થવા દઈએ, પછી આપણે કાપા કરીશું. હવે થોડી વાર ઠંડી થઈ ગયા પછી આપણે આવી રીતે આને કટ્સ આપી દઈએ છીએ. અત્યારે ગરમ છે હજુ, તો આપણે નહીં કાઢવાના બટકા, નહીં તો એ તૂટી જશે. આપણે અત્યારે ખાલી કટ્સ આપી દઈએ, પછી 2 કલાક પછી આપણે કટકાને કાઢવાના. એકદમ ઠંડી થશે પછી જો તમે કટ્સ આપશો ફ્રેન્ડ્સ, તો તેના સરખા કટકા નહીં બને. અત્યારે આપણે આને બધા કટ્સ આપી દીધા છે.